ગત મોડી સાંજથી જ ડભોઈમાં ભારે વરસાદ તૂટી પડતા ત્રણ કલાકમાં આશરે 4 ઇંચ જેટલો વરસાદ થતા ડભોઈ નગર પાણી પાણી થઈ ગયું હતું। તેમજ નીચાણવાળા વિસ્તારના ઘરો તેમજ દુકાનોમાં પાણી ઘૂસી જતા લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે। નગરપાલિકા દ્વારા પાણી નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ મોટર ચલાવ્યા બાદ પણ શોપિંગ સેન્ટરમાં પાણી ઉતર્યું ન હતું। છેવટે તમામ અધિકારીઓ સ્થળ પરથી રવાના થઈ ગયા હતા, જે બાદ શોપિંગ સેન્ટરના વેપારીઓમાં પાલિકા સામે રોષ પ્રગટ કર્યો હતો, તેમજ પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા હતા। શોપિંગ સેન્ટરની તમામ દુકાનોમાં પાણી ભરાઈ જતા વેપારીને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। મોડી સાંજે અચાનક તૂટી પડેલા વરસાદને કારણે વેપારીને દુકાનનો સામાન હટાવવાનો પણ સમય મળ્યો ન હતો। 4 ઇંચ જેટલા વરસાદ પડ્યા બાદ રાત્રે વરસાદ રોકાતા નગરપાલિકા દ્વારા પાણી નિકાલ કરવાની કામગીરી કરવામાં આવી હતી, ત્યારે સ્થળ પર નાયબ કલેક્ટર, પાલિકા ચીફ ઓફિસર, મામલતદાર, નગરપાલિકાના કોર્પોરેટરો સહિતના અધિકારીઓ આવી પહોંચ્યા હતા। પરંતુ 2 કલાક મોટર ચલાવ્યા બાદ પણ નગરપાલિકા શોપિંગ સેન્ટરમાં પાણી ઉતર્યું ન હતું। છેવટે તમામ અધિકારીઓ સ્થળ પરથી રવાના થયા હતા, જે બાદ શોપિંગ સેન્ટરના વેપારીઓમાં પાલિકા સામે રોષ પ્રગટ કર્યો હતો, તેમજ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા હતા। વેપારીઓની માંગ છે કે તંત્ર દ્વારા મુશ્કેલીનું કાયમી નિરાકરણ લાવે, તેમજ વરસાદી પાણી તેમજ ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવે તો પાણીનો કાયમી ઉકેલ આવી શકે એમ છે। ડભોઈ તાલુકાનું કાયાવરણ ગામ છે, મોટા મોટું ગામ છે, ત્યાં મંદિર છે, કાયાવરણમાં લકુલીશ ભગવાનનું મંદિર આવેલું છે, ત્યાં પેલું જે કાશી છે કે કાશી રે એને બરાબર લાગે છે આગળ, અને રંગાઈ કોતરનું પાણીનો કોઈ નિકાલ નથી। અહીંયા 5 રસ્તા પડે છે, એક સાડલી જાય છે, એક પોર જાય છે, એક કુંવરપુરા ખાનપુરા જાય છે, છતરા જાય છે, એક સલાલ રૂવા જાય છે, એક બાજુ આપણે પોર જાય છે, એક કિલોમીટર એટલે પાણી આવેલું છે બધું। ચિરાગ તમાકુવાલા, લાઈવ ગુજરાત ન્યૂઝ, વડોદરા।